નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ વાકિયા. જસદણથી સૌથી પહેલા સમાચાર આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. જસદણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. જૂના પીપળિયા, આટકોટ, સાણથલી, જીવાપર, ગરણી, મઢડા વિસ્તારમાં વરસાદી માહોલ છે. જસદણના જૂના પીપળિયામાં ભારે વરસાદ વરસ્યો છે. એક કલાકમાં 2 ઇંચ વરસાદ પડી ગયો છે. જસદણના સાણથલી ગામે 1 કલાકમાં 3 ઇંચ વરસાદ થઈ ગયો છે. સાણથલી ગામે ભારે વરસાદને કારણે ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પણ નવા નીર આવી ગયા છે. કેટલાક વિસ્તારમાં 1 કલાકમાં 3 ઇંચ, જેમ કે સાણથલી ગામ છે, જ્યાં આગળ કલાકની અંદર 3 ઇંચ વરસાદ થઈ ગયો છે, તો કેટલાક જગ્યાએ 1 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સટાસટી બોલાવી રહ્યા છે, તો દક્ષિણમાં પણ મેઘરાજાની સવારી યથાવત છે. જોકે આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પણ ભૂક્કા બોલાવે તેવી છે. તો બીજી તરફ જે જિલ્લામાં ઓછો વરસાદ વરસ્યો છે ત્યાં સમસ્યાઓ વધી ગઈ છે. જુઓ શું છે આગાહી અને સામાન્ય વરસાદ માટે હજી પણ લોકો શા માટે પરેશાન છે એ જોઈએ. ચોમાસામાં જરા સાચવીને ચાલજો, રસ્તે રસ્તે કંઈક આવું થશે. તમારું સ્વાગત. ગોંડલ, પંચમહાલ, ભુજ જોયું ને? જો નજર હટી તો દુર્ઘટના સર્જાવાનું નક્કી છે. આ તો હજુ સામાન્ય વરસાદમાં જ આવી હાલત છે, હવે તો મેઘરાજા ભૂક્કા બોલાવાના છે. કારણ કે હવામાન વિભાગે ફરી આપી છે ભારે વરસાદની ચેતવણી. હેવી ટુ વેરી હેવી રેનફોલ અને કા ચેતાવણી. રાજ્યમાં કાલથી વધી શકે છે પવનનું જોર. દરિયાકાંઠે 65 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. હવામાન વિભાગે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાનું આપ્યું રેડ અલર્ટ. એટલે કે આ વખતે રાજ્યમાં નાગરિકોએ મોસમના ડબલ એટેકનો સામનો કરવો પડશે. એક તરફ દરિયો ગાંડો તૂર બનવાનો છે, તો બીજી તરફ મેઘરાજા પણ હવે રૌદ્ર સવારીના મૂડમાં છે. આગાહી વચ્ચે રાજ્યમાં અવિરત વરસાદ ચાલુ છે. સૌરાષ્ટ્રમાં તો જાણે હેલીનો માહોલ સર્જાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાને મેઘરાજાએ એક પણ દિવસ કોરો નથી રાખ્યો. ઉપલેટામાં વરસાદને કારણે ગઢાડા ગામ પાસે આવેલી મોજ નદીના કોઝવેના પાઇપના દરવાજા ખોલાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મોજ નદીનું જળસ્તર વધ્યું હતું. ઉપલેટાના ગ્રામ્ય પંથક મોજીરા, ગઢાડા અને ખાખીજાડિયા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ગુરુવારે રાત્રે ધોધમાર બેટિંગ કરી હતી. પરિણામે મોજ નદીમાં નવા નીરની આવક થઈ છે. બીજી તરફ સમગ્ર ઉપલેટા પંથકમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી છે, જેને લઈ ખેતરો પાસેથી વહેતા વોકડામાં નવા નીરની આવક થઈ. ભારે વરસાદને પગલે વોકડામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ તરફ ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા તાલુકાના ગામોના ખેડૂતોએ રાત દિવસ એક કરીને બનાવેલો મેથડા બંધારો ઓવરફ્લો થયો છે. વિસ્તારની બગડ નદીના ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી મેથડા બંધારામાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. મેથડા બંધારો ઓવરફ્લો થતા હજારો ખેડૂતોને ફાયદો થશે. મહત્વનું છે કે 12 ગામના ખેડૂતોએ કમિટી રચીને આ બંધારો બાંધ્યો હતો. આ બંધારામાં જળ સંચયથી વિસ્તાર સહિત આસપાસના જમીનમાં ખારાશ ફેલાતા પણ અટકશે. બંધારામાં દર વખતે 50 FTM મીઠા પાણીનો જથ્થો સંગ્રહ થાય છે. બંધારો ઓવરફ્લો થતા ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. અમરેલી શહેર, ખાંભા, રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તાર સહિત અવિરત વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. બપોર બાદ લીલિયાના આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધારી શહેર અને ગીર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધારી, ગોવિંદપુર, દલખાણિયા, ઝરમોજર, હુડલી, ખીચા, દેવડા, કુબડા સહિતના ગામોમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો. અમરેલી અને વડિયા સહિતના વિવિધ પંથકમાં જામ્યો મેઘાવી માહોલ. આસપાસના ગામોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. સાથે જ પવનની ગતિમાં પણ વધારો થયો. બીજા દિવસે પણ સવારથી મેઘાવી માહોલ જામતા ખેડૂતો ખુશ થઈ ગયા.
અમરેલી શહેરમાં મેઘરાજાની સટાસટી, સવારથી જ અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું. અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. અમરેલીના ખાંભા પંથકમાં વરસાદ પડ્યો હતો. ખાંભાના નાનુડી, ભાડ, વાંકિયા, ઝીકિયાળી સહિતના ગામોમાં વરસાદ વરસતા ઠેર ઠેર હરિયાળી છવાઈ ગઈ. અવિરત ધીમી ધારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા અને હવે વરાપની રાહ જોઈ રહ્યા છે. જો કે એક તરફ ખુશનુમા વાતાવરણ છે તો બીજી તરફ આફત. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.5 થી 4 ઇંચ વરસાદ નોંધાયો. આથી ઉમરગામમાંથી પસાર થતી તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે. સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદીમાં પણ ઉપરવાસમાં વરસાદથી નદી પર આવેલો કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે. આથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં સવારથી વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઉમરગામના સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદીના છે. વારોલી નદીના ઉપરવાસ એવા ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રમાં પણ સતત વરસાદને કારણે નદીમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. પરિણામે સંજાણ નજીકથી પર નદીમાં બનાવવામાં આવેલો આ જે ચેકડેમ છે એ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે. આ ચેકડેમ પર આ વિસ્તારની ખેતીલાયક પાણીની સાથે સાથે ઔદ્યોગિક વપરાશ અને પીવાના પાણી પર આ તાલુકો નિર્ભર હોવાથી અત્યારે નદીમાં પાણીની આવક સારી થઈ રહી હોવાથી ખેડૂતોમાં ખુશી છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં વરસાદી માહોલના કારણે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે. એવું લાગી રહ્યું છે જાણે કુદરતે અહીં પહાડો પર લીલી જાજમ બિછાવી છે. દ્રશ્યો ધરમપુરના આસપાસના પહાડી વિસ્તારોના છે, જ્યાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને વરસાદી માહોલ વચ્ચે મનમોહક વાતાવરણ સર્જાયું છે. આ પહાડો વચ્ચે ધીમો વરસતો વરસાદ, દૂર સુધી દેખાતા ડુંગરો અને ડુંગરોની નીચે વાદળો અને વાદળોથી ઘેરાયેલા પહાડો, જાણે વાદળો ડુંગરો સાથે વાત કરતા હોય તેવું લાગી રહ્યું છે. કુદરતી વાતાવરણમાં હાલ પર્યટકોનો પણ ધસારો વધ્યો છે. પહાડી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. પરિણામે જિલ્લામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ છે અત્યારે બે કાંઠે વહી રહ્યા છો. અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ધરમપુરના વિલ્સન હિલ અને આસપાસના વિસ્તારના પહાડી વિસ્તારના દ્રશ્યો છે. જોઈ શકો છો દૂર દૂર સુધી ડુંગર અને ડુંગરોમાં જાણે વાદળો છે, ડુંગરો સાથે વાતો કરતા હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમીઓને આ દ્રશ્યો છે આકર્ષી રહ્યા છે. આને કારણે આ વરસાદી માહોલમાં મોટી સંખ્યામાં પર્યટકો છે એ ધરમપુરના જંગલ વિસ્તાર અને કપરાડાના પહાડી વિસ્તારોમાં આવી અને પોતાનું જે આ કુદરતના સૌંદર્ય છે તેને માણી રહ્યા છે. કચ્છના ભુજ નગરપાલિકાના પાપે રાહદારીઓ ખાડામાં ખાબક્યા હતા. એક જ ખાડો અનેક લોકો માટે જાણે હોસ્પિટલનો રસ્તો બન્યો હતો. પહેલા આ જુઓ, ભુજના મહેર અલી ચોકના આ દ્રશ્યો છે. એક કાકા એકદમ ધીમી સ્પીડે પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ આ ખાડો જાણે તેમના માટે વિલન બની ગયો. કાકાએ બેલેન્સ ગુમાવ્યું અને કાકા એક્ટિવા સાથે પાણીમાં ખાબક્યા. કાકાએ એક્ટિવાના સહારે ઉભા થવાનો પ્રયાસ કર્યો તો ફરી મોટો અકસ્માત સર્જાતા રહી ગયો. આખરે આસપાસના લોકો મદદે આવ્યા અને કાકા તેમજ એક્ટિવાને પાણીની બહાર કાઢ્યા. આ જ ખાડામાં એક એક્ટિવા ચાલક મહિલા પણ ફસાયા હતા. જો કે તેમનું પેલા કાકા કરતા નસીબ થોડું સારું હતું એટલે સહી સલામત નીકળી શક્યા. પરંતુ આ માડીનો તો ખાડાએ પગ જ ભાગી નાખ્યો. 2-3 મહિલાઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટી ઉંમરના મહિલાનો પગ આ ખાડામાં પડ્યો અને તેઓ પાણીમાં ખાબક્યા. માંડ માંડ તેમની સાથે જઈ રહેલી 2 મહિલાઓએ તેમને ઉભા કર્યા. આ ઉપરાંત એક લારીધારક કાકા પણ મહિલાની મદદે આવી ગયા. જો કે સવાલ એ છે કે શું તંત્ર આ બાબતે અજાણ છે કે પછી આ ખાડા કાન કરી રહ્યું છે. સાથે સવાલો એ પણ ઉઠ્યા છે કે શું હજુ પાલિકા તંત્ર આ ખાડાનો કંઈક રસ્તો કરશે કે પછી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. રાજકોટના ગોંડલના ખોડિયાર નગર વિસ્તારમાં પણ આ વાજે દ્રશ્યો સર્જાયા. અહીં નાળામાંથી પસાર થતી વખતે જરા સાવચેત રહેજો. અહીંથી નીકળવું જોખમથી ખાલી નથી. ગોંડલ નગરપાલિકાના પાપે ખોડિયાર નગર વિસ્તારના નાળામાં એટલા મોટા ખાડા પડી ગયા કે આખું વાહન ખાડામાં ઘૂસી જાય છે. અહીં એટલા મોટા ખાડા પડી ગયા છે કે ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રસ્તામાં પડેલા ખાડાને લઈને રાહદારીઓ નાળા નીચેથી પસાર થવા મજબૂર થયા છે. વાહન ચાલકો, રાહદારીઓ જીવના જોખમે નાળામાંથી પસાર થઈ રહ્યા છે. પાણી ભરાયેલું હોવાથી અનેક વાહનો ખાડામાં પડતા નજરે પડ્યા. એક રિક્ષા ફસાઈ તો એક બાઇક ચાલક પણ ખાડામાં ફસાયો.
એટલું જ નહીં, વાહન ચાલકો સાથે મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિતના લોકો પટકાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. હાડકાતોડ ખાડામાં વારંવાર ગબડી પડતા રાહદારીઓને લઈને લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો. આ તરફ પંચમહાલના વિજલપુરમાં બે વ્યક્તિ મોતને હાથ તાળી આપીને પાછા આવ્યા. ભારે વરસાદને પગલે પંચમહાલના વિજલપુરમાં દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થયાનો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે એક જર્જરી દિવાલ પડવાની અણી પર જ છે, જ્યાં નજીકમાં એક વ્યક્તિ બેઠા છે. બીજી તરફ આ જ સમયે એક મહિલા પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે જ અચાનક થોડી જ ક્ષણોમાં દિવાલ જમીનદોસ્ત થઈ જાય છે. સદનસીબે મહિલા સહેજ બચી ગયા. બીજી તરફ દિવાલ ધરાશાયી થવાના પગલે થોડી વાર આ જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે. જુઓ ફરી આ દ્રશ્યો, કેવી રીતે મહિલા મોતને માત આપી દે છે. માત્ર ગામડાઓમાં જ નહીં, શહેરોમાં પણ ભ્રષ્ટાચાર ન ભૂવા કોઈને ભરખવાની રાહ જોઈ રહ્યા છે. વડોદરાના વાઘોડિયા રોડ પર પડેલા આ ભૂવાને જોઈ લો. વૈકુંઠ સોસાયટી તરફ જતા 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઈન બેસી જતા ભૂવો પડ્યો. અહીંથી રોજ હજારો લોકો પસાર થાય છે. સ્કૂલ અને યુનિવર્સિટી આ જ રસ્તે આવેલ હોવાથી બાળકો અને યુવાનો પણ અહીંથી પસાર થાય છે. છતાં તંત્રને જાણે કોઈ જ ચિંતા નથી. રોડ પર એક કાર ભૂવામાં ખાબકી જાય એટલો 10 ફૂટ પહોળો અને ઊંડો ભૂવો પડ્યો છે, અને તંત્રએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માની લીધો. હજુ 3-4 દિવસ બાદ ભૂવાનું સમારકામ કરવામાં આવશે. વારંવાર પડતા ભૂવાઓથી સ્થાનિકોમાં રોષ છે. સાંજના જયારે આ પારોલ યુનિવર્સિટી ના બધી જે છૂટે છે ત્યારે અહીંયા ચાલવાનો રસ્તો નથી, એટલો ટ્રાફિક હોય સાહેબ. અને તમે જોયું ને કેટલો મોટો ભૂવો છે. એક નાનું છોકરું જો ભૂલથી પડી ગયું તો એને કાઢવો એ મુશ્કેલ છે, એટલું છે. અને એ સ્થિતિ જો અહીંયા થવાની છે ટૂંક સમયમાં, જો અહીંયા બતાવું તમે. સામાજિક કાર્યકરે આ ભૂવા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો અને તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આખી બે ગાડી ફોર વ્હીલર આવી જાય એટલો મોટો આ ભૂવો છે. કેમ અહીં 2 દિવસથી કોઈ આવતા નથી? ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર રૂપિયા રોડ બન્યો છે. આ ડ્રેનેજના પાણી અને જે પડ્યા છે એના કારણે ભૂવો પડ્યો છે. એટલે વડોદરા મહાનગર સેવા સદનના જે પણ વિભાગો છે સંકલન કરતા નથી. સંકલન નહીં કરવાના કારણે લીકેજીસ રહી જાય છે, તેના કારણે ભૂવા પડે છે. નવસારી રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી સામે આવી છે. જુઓ કેવી રીતે છત પરથી પાણી ટપકી રહ્યું છે. હાઈટેક રેલવે સ્ટેશનોની વાત વચ્ચે આ દ્રશ્યો જાણે ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે. છત પરથી પાણી ટપકતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તે મુજબ વરસાદના પહેલા રાઉન્ડ કરતા હવે બીજો રાઉન્ડ ધમાકેદાર હશે. આગામી 15 જુલાઈએ વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે 17-24 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે. ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 15મી તારીખે એ સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે તારીખ 17-24માં રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં હળવા, કોઈ ભાગમાં મધ્યમ, કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે, અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અતિભારે અથવા હળવો વરસાદ થઈ શકે, જે વરસાદ ગાજવી સાથે જવાની શક્યતા છે. તો હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. દીવાન મેં હમ ગુજરાત રિજિયન કે લિયે હેવી ટુ વેરી હેવી દે રહે આઇસોલેટેડ પ્લેસેસ મેં, ઉસકે આગલે 3 દિન હમ હેવી રેનફોલ દે રહે, એન્ડ ડે 5 મેં આપકા હેવી ટુ વેરી હેવી આઇસોલેટેડ પ્લેસેસ મેં હમ દે રહે. એટલે સૌરાષ્ટ્ર કચ્છ કા બાત કરીએ તો ડે 1 મેં હમ હેવી રેનફોલ આઇસોલેટેડ પ્લેસેસ મેં દે રહે, ઓર ડે 5 મેં આપકા હેવી ટુ વેરી હેવી રેનફોલ હોને કા ચેતાવની હૈ. જે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેમાં તાપી, નવસારી, વલસાડ, નર્મદા અને ભરૂચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે, તો સાબરકાંઠા અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી છે. આપકા વેરી હેવી રેનફોલ મેં આ રહા હૈ ગુજરાત રિજિયન મેં, વો હૈ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમનગંગા, દાદરા નગર હવેલી, એન્ડ જો હેવી મેં આ રહા હૈ નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં જો હેવી રેનફોલ કા ચેતાવની હૈ ઉસમે હૈ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ.
મધ્ય ગુજરાતમાં આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે, તો રાજ્યમાં આવતીકાલથી પવનનું જોર વધી શકે છે. દરિયાકાંઠે 65 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે, તો હવામાન વિભાગે દરિયાકાંઠે પણ ઊંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ આપ્યું છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, દીવના દરિયાકાંઠા માટે એલર્ટ જાહેર કરાયું છે. દરિયા કિનારે 3-4 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. દરિયો ગાંડો દૂર બનવાની શક્યતાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આ તરફ ગુજરાત પર ફરી આવી છે ઈયળોની આફત. લાખોની સંખ્યામાં આ ઈયળો ક્યાંથી આવી રહી છે તે કોઈને ખબર નથી. એટલું જ નહીં, આ ઈયળોનો ઉકેલ પણ મળતો નથી. દાવો છે કે દવા અસર કરતી નથી, અને કરે છે તો પણ 4-5 કલાકમાં જેટલી ઈયળો મરી હોય તેનાથી બમણી ઉમટી પડે છે. જુઓ ક્યાં ક્યાં ઈયળોએ મચાવ્યો છે આતંક. ઈયળો અંદર, લોકો બહાર. અચાનક ફાટી નીકળ્યો ઈયળોનો ઉપદ્રવ. પડ્યું કોઈ દવાનો છટકાવ થી આનાથી કોઈ ફેર પડે એમ નથી. જમવા નથી દેતી ઈયળો. અમે અહીં અંદર ફાવતા જ નથી. આ જો જમવા અમે છત્રી રાખીને અમે રાંધી. સુવા નથી દેતી આ ઈયળો, અને ભણવા પણ નથી દેતી આજ ઈયળો. પી જાગે હે, ઇસકી વજહ સે હમે ઘર જાના પડ રહા હે અભી. દિવાલ ઉપર લાગ્યા ઈયળોના થપ્પા. ઘરના રસ્તા પર પણ પગ મૂકવાની નથી જગ્યા. રાજ્યના અનેક જિલ્લામાં ઈયળોએ મચાવ્યો હાહાકાર. પહેલા આ દ્રશ્ય જુઓ. ઘરમાં એક મહિલા છત્રી રાખીને પોતાના બાળકને જમાડી રહી છે. તેનું કારણ છે આ ઈયળો. રાજકોટના જામકંડોરણાના નાની દૂધીવદર ગામે સ્થાનિકો હાલ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીં ઈયળોએ અનેક ઘરો પર એવો કબજો જમાવ્યો છે કે લોકો હવે ત્રાસી ગયા છે. કેટલાક લોકોએ તો ઈયળોને પોતાનું ઘર સોંપી દીધું છે. એટલે કે વારંવાર ઈયળોને ઘરમાંથી કાઢવા છતાં એટલી ને એટલી જ ઈયળો ઘરમાંથી આવી રહી છે, જેથી હવે સ્થાનિકો ઘરની બહાર રહેવા મજબૂર બની ગયા છે. ગામના 15 જેટલા મકાનોમાં જ્યાં જુઓ ત્યાં આ ઈયળના થપ્પા લાગી ગયા છે. ગામ લોકોએ કહ્યું કે દર વખતે ચોમાસામાં ઈયળો હોય છે, પરંતુ આ વખતે તો ઈયળોનો રાફડો ફાટ્યો છે અને લાખોની સંખ્યામાં ઈયળો આવી રહી છે. ઘરની દિવાલો, છત, રસોડા, બેઠક રૂમ બધે જ ઈયળોના ઝુંડ જોવા મળી રહ્યા છે. તકલીફ તો સાહેબ, જમવાને બધે ધ્યાન તો રાખવું પડે ને. ઈરુનો એક જણો વારે ને વરી જમવા બે ને એવી રીતે બધું કરે. સ્થાનિકોનો દાવો છે કે આ ઈયળો પર દવાની પણ અસર નથી થતી. તાજેતરમાં જ કેટલાક લોકોએ કપાસમાં છાંટવાની દવાનો ઈયળ પર છંટકાવ કર્યો હતો, પરંતુ હજુ સુધી ઈયળો ઓછી થવાનું નામ નથી લઈ રહી. સ્થાનિકોની માંગણી છે કે તાત્કાલિક આ ઈયળોનો કંઈક રસ્તો કરો. કે અહીંયા ઈરુનો એટલો બધો ઉપદ્રવ છે, આપ સીધા દ્રશ્ય આપને બતાવીશ કે ઈરુ એટલી બધી છે કે 10-15 ઘર છે તેમાં ઈરુનો ઉપદ્રવ છે કે લોકો જમી બી નથી શકતા. રાતે પૂરી રાત ખાટલા ઉપર ગુજારવી પડે છે. જમવાનું નથી બનાવી શકતા. નાના બાળકો છે, નાના બાળકો પાણી બી નથી પી શકતા તેવી પરિસ્થિતિનો આ લોકો સામનો કરી રહ્યા છે. લગભગ 4-5 દિવસથી આ ઈરુનો ઉપદ્રવ છે. જે વિચિત્ર ઈરો છે, હજી સુધી એનો ઉપાય નથી થયો છે. આરોગ્ય ખાતે ખાલી આવીને જોઈ ગયા બાદ ઉપાય કરવામાં આવ્યો નથી. શું આરોગ્ય શાખાના કર્મચારીના જણાવ્યા અનુસાર ગામની મુલાકાત લીધી છે. ઈયળનો અસહ્ય ત્રાસ છે, જેથી તેમણે પણ એગ્રો સેન્ટર પર દવા બાબતે પૂછપરછ કરી છે. અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી હાલ તો સ્થાનિકોને આરોગ્ય શાખાના કર્મચારીએ પણ DDTનો છંટકાવ કરવા સૂચના આપી અને આ સમસ્યાની ઉપર રજૂઆત કરવાની પણ ખાતરી આપી છે. અમે તો બસ જે દવા જેની આવે છે સરપંચને વાત કરી છે. અમે એ દવાનો છંટકાવ કરાવી દીધો ગામમાં. પહેલી નજરે દિવાલ પર વૃક્ષના પાનની જેમ ફૂટી નીકળેલી દેખાતી આ એ ઈયળો છે જેણે ગામ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. દ્રશ્ય ભુજના વડવાહોથી ગામના છે, જ્યાં અચાનક જ એટલી ઈયળોનો ઉપદ્રવ જોવા મળ્યો જેનાથી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામના કેટલાય વિસ્તારોમાં લાખોની સંખ્યામાં ઈયળો જોવા મળી. ગામ લોકોનો દાવો છે કે છેલ્લા 4 દિવસથી ગામમાં ઈયળે જાણે કબજો કરવાની તૈયારી કરી લીધી છે. ઈયળના કારણે ગામ લોકો પોતાના જ ઘરમાં ફૂંકી ફૂંકીને પગલાં માંડી રહ્યા છે. ઈયળોના આ ઉપદ્રવનો તંત્ર તાત્કાલિક નિકાલ કરાવે તેવી ગામ લોકોની માંગણી છે. ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં તાજેતરમાં જ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હાલ યુનિવર્સિટીમાં 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ લોના અને LLMના મળીને 1100 સુધી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેને લઈને બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રહેવાની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે. જોકે છેલ્લા 4-1 દિવસથી યુનિવર્સિટી કેમ્પસમાં ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે.
એટલે અમે અહીંયા હોસ્ટેલ સિસ્ટમ છે અહીંયા જીએનએલયુમાં, તો અહીંયા જ રહેવાનું હોય છે અને પછી સવારે ક્લાસીસ અટેન્ડ કરવાના હોય, તો આખા રૂમમાં જીવાત ને એવું બધું થઈ જાય તો એટલે થોડી તકલીફ પડી જાય છે, એમ કે તમારું રૂટીન મેન્ટેન ના થાય અને તમારે પછી આખો દિવસ તમે રૂમ સાફ કરતા રહો અને પછી એ પ્રોબ્લેમથી ડીલ કરો અને સવારે પછી ઉઠીને ક્લાસ પણ જવાનું હોય તો થાકી જવાય એ રીતે. જીએનએલયુ કેમ્પસમાં આવેલ વિવિધ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ તેમજ હોસ્ટેલ બિલ્ડિંગ સહિત તમામ જગ્યાએ ઈયળોનો ત્રાસ ખૂબ વધી જતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે, જેમાં કેમ્પસમાં આવેલા ગર્લ્સ હોસ્ટેલ જાણે ડેરો તાણ્યો હોય તેવા ઝુંડ સાથે આ જીવાતોએ તો પરેશાન કરી દીધા છે. તમામ સ્ટાફ કંટાળી ગયા છે, પરંતુ આ જીવાતનો ઉપદ્રવ એટલી હદે છે કે વિદ્યાર્થીઓ ભણી શકે અને રહી શકે તેમ ન હોય. અંતે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધ કરવાની નોબત આવી. જ્યાં સુધી જીવાતનો અંત ન આવે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થીઓને કહેવાયું છે. મારે ભણવું છે પણ કેવી રીતે ભણવું, આ જીવાત મને ભણવા નથી દેતી. આ પ્રકારની સિચ્યુએશન જે છે તે સમગ્ર યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે. યુનિવર્સિટીમાં છેલ્લા 4 દિવસથી પેસ્ટિસાઇડનું કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ઠેર ઠેર આ પ્રકારની મરેલી જીવાત જે છે તે જોવા મળી રહી છે. પરંતુ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં પગલું લીધું છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસની શરૂઆત કરી છે. ઈયળોના કારણે ઓનલાઈન